ચઢ્યા ચઢ્યા તણખો લેવા બહાર ઘરે પડકો થાય ને ત્યારે જ ખબર પડે છે કાલે તો માંડ માંડ બચ્યો છું પણ મને ડાઉટ છે કે એને નક્કી શંકા ગઈ છે એટલે જ હજુ સુધી આવી નથી નક્કી ગુંડા બુંડા બોલાવા ગઈ છે કાલના ન્યૂઝમાં હેડલાઇન આવશે રિસેપ્શનિસ્ટને પટાવા ગયેલા બોસ ને પડી ગુડ મોર્નિંગ સર જો જો ડિસ્કવરી ચેનલ પર સાપ સરકતો દેખાડે ને એવી મારા તરફ સરકી રહી છે શું વિચારો છો સર કઈ નહીં કેમ આટલું મોડું થયું તમારા કારણે મારા કારણે હા સર આવું કરવાનું એ તો એ તો તાઈ 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 સર પૂછો નહીં શું કર્યું તમે નક્કી નક્કી મોબાઈલ માં રેકોર્ડિંગ કરી રહી છે અથવા પેલી કેમેરા પેન લઈને આવી છે પહેલા મારી પાસે કબૂલાત કરાવશે અને પછી લાત લાત શું શું કર્યું છે મેં મેં તો કંઈ કર્યું જ નથી સર બીજાના ડ્રીમ્સ માં એન્ટ્રી લેવાની એની સ્લીપ ડિસ્ટર્બ કરવાની અને પછી આમ ભોડું બનવાનું નોટી આ તો કોઈ બીજા જ ટ્રેક પર ચાલી રહી છે શું તમે બોલી રહ્યા છો મને ના સમજાયું સર મને પણ ના સમજાયું બટ આ થયું છે બાડી પણ 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 થયું છે શું સર હું જ્યારથી જુવાન થઈને ત્યારથી મને એક જ સપનું આવતું કે એક રાજકુમાર આવે છે અને મને ડોલીમાં બેસાડીને લઈ જાય છે સાલા ઇંગ્લિશ મીડિયમમાં પણ આવા જ સપનાઓ આવે છે બ્લેમ ઇટ ઓન યશરાજ પણ કમાલ તો કાલે થઈ સર શું સર મને છે ને રાજકુમારનો ચહેરો ક્યારે નતો દેખાતો पर काले मैंने ओढ़ के ना क्यों सर एम हाश ओ मारी बड़ा टड़ी एम हाँ। <laughs> को कौन कौन हो तो ये राजकुमार <laughs> who is the lucky राजकुमार <laughs> को को मारा तीसरे शर्मा हो तमिल सर तमिल बारा सपना ना राजकुमार चो यो माय ड्रीम बॉय જુઓ ચાંદની તમે છે ને પર જતા રહ્યા છો જ્યાં તમને સેકન્ડ હેન્ડ માલ દેખાયો તમે જુવાન છો સુંદર છો અને કુંવારા પણ છો તમારે તો કોઈ નવી સાઈટ ના સપના જોવા જોઈએ યુ ડિઝર્વ પેટી ડ્રીમ બોય સર પણ જૂની ગાડી નવી એક્ટિવા કરતા સારી જ કહેવાય એક ટીવાનું તો નામ નહી લેતા તમે સર નથી જ લેતી બટ કોઇન્સિડન્સ જો આજે સવારે જ મારા મામાએ ફોન કરીને ટ્રાવેલ એજન્સીમાં કામ કરતા છોકરાનું માંગુ મોકલાવ્યું હા બટ મે ના પાડ દીધી હા મે મારા પપ્પાને કહ્યું કે ડ্যাড ગિવ મી સમ ટાઈમ મને થોડો ટાઈમ આપો ટ્રાવેલ એજન્સીમાં કામ કરતો છોકરો નહીં ટ્રાવેલ એજન્સીના માલિકને જ પગે લાગવા લે આવીશ સર તો ક્યારે આવો છો પપ્પા મળો જો મિસ ચાંદની તમને નથી લાગતું કે તમે તમારા સપનાને વધારે પડતું સિરિયસલી લઈ લીધું છે ડોન્ટ ફોરગેટ કે આઈ એમ અ મેરીડ મેન મારે એક વાઈફ પણ છે સર પણ એ તો ગાંડી છે ને અને આ ગ્રાઉન્ડ્સ પર તો આરામથી ડિવોર્સ મળી જશે એમ પણ લોકો લોકો શું કહે છે મારા પર થૂથું કરશે એ લોકો કહે છે કે ગાંડી બૈરીને કાઢી મૂકી ના ના મારાથી આ નહીં બને

તમે કમિટ કરવા માંગતા જ નથી તમે બસ મને ફેરવીને છોડી દેવાના હતા હા હા તો પાડો અરે હા પાડો પછી જો શું શું થાય છે તમારા સાથે ના ના અરે તમે સમજો છો એવું કંઈ જ નથી મે કહે એવી કોઈ વાત જ કરી છે અચ્છા તો પેલું બધું શું હતું કે તું હસે છે તો ઝરણાઓ ખડખડાટ થાય છે તારી વાતોમાં તો નદીની ખાટી મીઠી વાનગી છે પ્યાર તો પ્યાર હોતા હે ઉસે રિશ્તો કા ઝુકામ ના દો બોલો ભાષાની તો લાશ પાડી દીધી

તમે આમ શોરૂમના ના બહાર ઉભા જ હોય ને ગાડી જોતા જ હોય અને તમને કોઈ હાથમાં આવીને ચાવી આપી દે કે યે તુમારે કો લકી ડ્રોમે મે મિલા હે એ વિછે તમારી સિચ્યુએશન સર બટ નસીબ નું તો આવું જ છે હ વી આર મેડ ફોર ઈચ અધર આપણો આજ રીતે મળવાનું લખાયું હતું મળવાનું નહીં મરવાનું લખાયું છે મારું જો મિસ ચાંદની સર તમે મને ચંદુ કેશુ દે તોય ચાલશે ચંદુ કેટલું ગંદુ લાગે અને જો આ વાત ફેલાઈ ગઈ ને તો કોઈ પબ્લિક ટોયલેટમાં જઈને લખી આવશે ચંદુ અને જયંત ચાલુ છે આમાં મારી આખી કેટેગરી બદલાઈ જાય તો ઠીક છે સર તમે મને ચાંદ કહેશો ને તો એ ચાલશે લોકો મને ચાંદ કા દાગ કહે છે એ તમને નૂડલ્સ બહુ ભાવે છે તમને કઈ રીતે ખબર આ તમારી સ્પીડ થી 2 મિનિટસ ઓર ખાના તૈયાર તમને નથી લાગતું તમે બહુ જ વધારે પડતા ફાસ્ટ જઈ રહ્યા છો યુ આર રાઈટ સર આ મારી બહુ ખરાબ આદત છે બધું ફટાફટ ફેસલો બટ યુ આર રાઈટ આપણે આપણા રિલેશનશિપને ટાઈમ આપવો જોઈએ ને હા બસ મને ટાઈમ જ તો જોઈએ છે તો ફૂલ ટાઈમ આપવો જોઈએ સર સર એટલે લંચ ડિનર ડેટ એમાં આપણે એકબીજાને કેવી રીતે ઓળખશું સર આઈ થિંક આપણે છે ને કે દૂર જવું જોઈએ એક બે દિવસ માટે બોલો હું આનાથી દૂર જવાના રસ્તો શોધું છું અને આ મને ક્યાંક દૂર લઈ જવાના ચક્કરમાં છે લવાસા સર લવાસા કેવી કોઈ જગ્યાએ જઈએ બે ત્રણ દિવસ માટે દૂર તમે ને હું હું ને તમે એ પહાડો અને પહાડો વચ્ચે વસેલું સિટી અને તમે મને જોઈને સિટી વારો ને હું અહીંયા મારી હવા નીકળી ગઈ છે હું સિટી ક્યાંથી મારી જો સાંડ અરે ચંદુ હલવાઈ અરે ચંદુ અરે ચાંદની કેવું નામ રાખ્યું છે તમારા માં બાપે તો થોડો બોલવા જાય તો ભલતું જ સંભળાય બેરો સાંભળવા જાય તો ભલતું જ સમજાય સર વાત કે ડાયવર્ટ નઈ કરો ને લવાસાનો ક્યારે રાખું છે સર મક્યોર હોટેલ માં બુકિંગ કરાવો કે પછી સ્ટુડિયો એપાર્ટમેન્ટ સ્ટુડિયો બેટર રહેશે કેમ ત્યાં પ્રાઇવસી જો 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 ચાંદની બેન હા નહીં મારી વાત સાંભળો તમે 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 બહુ જ વધારે પડતા ફાસ્ટ જઈ રહ્યા છો ખમો ધીરા થો મારે ઘરે ગાંડી બૈરી છે હું તમારી સાથે લવાસા જતો રહ્યો અને પાછળ કોઈ લબાચો થઈ ગયો તો હું શું કરીશ પણ એના માટે બે છે ને હવે એક નથી એક જ રહી છે રાતવાળી જતી રહે કારણ કે મારી બૈરીને એમ થયું કે એ મારા પર નજર બગાડી રહી છે એટલે મારી બૈરીએ એની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી શું વાત કરો છો સર હા અને એણે મને ધમકી પણ આપી છે કે બીજી કોઈ પણ છોકરી આવું કરશે ને તો સીધી ટીડિંગ ટીડિંગ ઘંટડીવાળી લાકડી એટલે મને તમારી સેફટીની ચિંતા થાય છે ચિંતા ચિંતા સર બસ મારે આટલું જ સાંભળવું હતું કે તમને મારા માટે ચિંતા છે એનો મતલબ તમારા મનમાં મારા માટે પ્રેમ છે ચિંતા થાય એમાં પ્રેમ થઈ ગયો આ કઈ જાતની વાત છે એમ તો મને લાઈટ ના બિલની બી ચિંતા છે એનો મતલબ એમ કે મને અદાણી સાથે પ્રેમ થઈ ગયો સર મારા ફાધર કહે છે કે લવ મીન્સ કેરિંગ અને કેરિંગ મીન્સ કોઈના માટે ચિંતા કરવી સર તમે ભલે કહો ના કહો બટ ફ્રોમ ધ બોટમ ઓફ યોર હાર્ટ યુ આર લવિંગ મી આજે મને મારા પપ્પાના વાતનો અર્થ સમજાયો કેવા ડફર છે તારા ફાધર છોકરીને બલતા બલતા અર્થ દેખાડે છે સર તો લવાસાનું ક્યારે રાખીશું રાતની બાય મળે એટલે

કે તું બોલે છે તો વીજળીઓ પડે છે ને એવું બધું વીજળી જ પડી છે સર કહું ને શું કહું કે તું બોલે છે ને મને ફાળ પડે છે તને એકાંતના વિચારો આવે છે ને મને કલ્પાંત સંભળાય છે એક્સિલન્ટ સર વોટ અ ફાળ પડે છે અને કલ્પાંત આ તું આપણો ઠણારા છોકરાનું નામ રાકેશ તનારા છોકરાનું નામ કલ્પાંત છોકરીનું નામ આકરંત આપવા ગયો તો હું એને ગુલાબ અને થઈ ગયો ગુલકંદ લાગી ગયો લાગી ગયો છું લાગી ગયો ડાડે ચઢ્યા